વડોદરાના નાગરવાડામાં ચતુરભાઈ વિસ્તારમાં મહાકાય મગર દેખાયો હતો, જેની જાણ થતાં વન વિભાગના અધિકારીઓએ રેસ્ક્યુ કરવા માટે પહોંચ્યા હતા. તો વન વિભાગે 11 ફૂટ લાંબા મગરનું રેસ્ક્યુ કર્યું હતું. વન વિભાગ દ્વારા મગરનું રેસ્ક્યુ કરીને સેન્ટરમાં તેને લઈ જવાયો હતો. તો ચતુરભાઈ વિસ્તારમાં મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. 11 ફૂટ લાંબા મગરનું રેસ્ક્યુ વડોદરામાં હાથ ધરવામાં આવ્યું. મગરને રેસ્ક્યુ સેન્ટરમાં લઈ જવામાં આવ્યો. તો વડોદરામાં મહાકાય મગર ઝડપાયો છે અને તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. ચતુરભાઈ વિસ્તારમાં મગરનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું. તો 11 ફૂટ લાંબા મગરનું રેસ્ક્યુ હાથ ધરાયું. જંગલ ખાતાને વન વિભાગને જાણ કરવામાં આવી ત્યારે વન વિભાગની રેસ્ક્યુ ટીમ ત્યાં પહોંચી હતી અને 11 ફૂટ લાંબા મહાકાય મગરને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. અત્યારે તેને રેસ્ક્યુ સેન્ટરમાં રાખવામાં આવ્યું છે. ફરી એકવાર વડોદરામાં મહાકાય મગરનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું. ચતુરભાઈ વિસ્તારમાં મહાકાય મગર આવી ચડ્યો હતો અને ત્યાં તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું વન વિભાગ દ્વારા. તો આ મુદ્દે સંવાદદાતા મોગજી ફોન લાઈન પર. જી મોગજી, શું માહિતી પ્રાપ્ત થઈ રહી છે? લાગે છે કે સંપર્ક કપાઈ ગયો છે. તો વડોદરા ચતુરભાઈ વિસ્તારમાં મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. 11 ફૂટ લાંબા મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. વન વિભાગ દ્વારા રેસ્ક્યુ સેન્ટરમાં તેને લઈ જવામાં આવ્યો છે. વડોદરામાં એકાએક ચતુરભાઈ વિસ્તારમાં મહાકાય મગર આવી ચડ્યો હતો અને મહાકાય મગર આવી જતા તેને વન વિભાગ દ્વારા જાણ કરવામાં આવી અને વન વિભાગને તેને રેસ્ક્યુ સેન્ટરમાં લઈ જવામાં આવ્યો. તો આપ દ્રશ્યોમાં આ મહાકાય મગર જોઈ શકો છો. વી ટીવી આપને એક્સક્લુઝિવ દ્રશ્યો આ મહાકાય મગરના બતાવી રહ્યું છે.